કડી તાલુકાના જાસલપુર ગામના ગ્રામજનોએ બિસ્માર રોડથી કંટાળી ચૂંટણીનો બહિષ્કાર કર્યો. કડી તાલુકાના જાસલપુર ગામના ગ્રામજનોએ બિસ્માર રોડની કંટાળી ગામમાં રોડ નહીં તો મત નહીંના પોસ્ટર લગાવી ચૂંટણી બહિષ્કાર કર્યો છે. ઘણા સમયથી રોડની સમસ્યાનો સામનો કરી રહેલા ગ્રામજનોને કોઈ ઉકેલ નહીં દેખાતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે. મારું નામ ભરતભાઈ પટેલ, જાસલપુરનો વતની છું અને અમે રોડ માટેની માગણી કરી રહ્યા છીએ. રોડ નહીં તો વોટ નહીં, અમારું રોડ માટેની છેલ્લા દિવાળી પછીની માગણી છે. મુખ્યમંત્રી સાહેબને મળ્યા છીએ, જીએમ સાહેબને મળ્યા છીએ, સચિવાલયમાં સચિવશ્રીને, પછી પ્રજાપતિ સચિવશ્રી એ સાહેબને મળ્યા છીએ. દરેકને અમે લેટર પણ લખીને આવ્યા છીએ, કલેક્ટરને મોકલેલો છે. પછી અમારું ગામમાં અમારા રોડ ઉપર લગભગ છેલ્લા બે વર્ષની અંદર 15-20 માણસની એક્સપાયર્ડ ડેથ સર્ટિફિકેટના જોવા તો પણ મળી જશે. હોસ્પિટલમાંથી એક્સિડન્ટમાં મળી ગયા છે. એ સિવાય એક્સિડન્ટ તો બીજા કેટલાય થયા છે. એક્સિડન્ટ તો કોઈ લિમિટ જ નહીં, બે ત્રણ દિવસે એક્સિડન્ટ તો થઈ જ જાય છે. અને બીજું એક અમારા ગામમાં મોટામાં મોટું મેલી માતાજીનું યાત્રાધામ છે. યાત્રાધામમાં મંગળવાર, રવિવાર અને પૂનમે હજારોમાં વસ્તી આવે છે અને એ લોકોના ખૂબ જ પરેશાની થાય છે રોડ ઉપર ટ્રાફિકના કારણે, પ્લસ રોડ નહીં હારા હોવાના કારણે. તો અમારી એટલી જ માગણી છે કે અમારે જમ બને એમ અમારો રોડ બની આપો, એટલી જ અમારી માગણી છે. રોડ નહીં બને તો અમારે કોઈ બુથ વાળાના કે કોઈ અહીંયા બુથ મૂકવા દેવામાં આવશે નહીં. રોડનો પૂરેપૂરો ચૂંટણીનો પૂરેપૂરો બહિષ્કાર કરવામાં આવશે. ઠાકોર વિક્રમ કુમાર કાળાજી, ગામ જાસલપુર. અમારી માગણી એટલી જ છે કે કડીથી જાસલપુર જે રોડ છે છેલ્લા બે વર્ષથી બહુ ખરાબ હાલતમાં થઈ છે, બરોબર છે. હવે એ રોડને અમે બે વર્ષથી વારંવાર માગણી કરી છે, જે તાલુકા લેવલે, જિલ્લા લેવલે અને મુખ્યમંત્રી સચિવ સુધી પણ અમે એને અરજી પહોંચાડી છે. અમે રૂબરૂ અમે જાતે જ જોયેલા છીએ. હા, ચૂંટણી બહિષ્કારનું પોસ્ટર અમારે, અમે કોઈ ભાજપના વિરોધમાં નથી, અમે કે કોઈ નેતાના વિરોધમાં નથી, દરેક પક્ષ માટે બરાબર છે. પણ શું છે, અમે આ રોડને વારંવાર રજૂઆત કરવાથી કોઈ આનો નિરાકરણ નહીં આવતા. અમે આ ચૂંટણીના બહિષ્કારનું જે પોસ્ટર લગાવ્યું છે અને આખા ગામ વતી, જે અમારા ગામમાં 2500 થી 3000 વસ્તી છે, એ બધાને એક જ તકલીફ છે, જે રોડની, રોડ, રસ્તો અને પાણી. આની જે સગવડ મળે તો પબ્લિકના સંતોષ છે, બરાબર. એટલા માટે અમે જે આ ચૂંટણીમાં નહીં સાંભળતો, ચૂંટણીના આ ચૂંટણી આવવાથી અમે રોડનો બહિષ્કાર કરીએ. પછી તે ગામમાં જે મેલડી માતાનું મોટું ધામ આવેલું છે, જે દર રવિવાર, મંગળવાર અને પૂનમ, દિવાળી જેવો મોટો તહેવાર અહીંયા થાય છે, બરાબર. તો લોકો ગામને ઇજ્જત લઈ જાય છે કે આટલું મોટું ગામ હોવા છતાંય તમારો રોડ રસ્તા આટલા ખરાબ કેમ છે. એના હિસાબે અમે રોડનો બહિષ્કાર, ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ.